नमस्ते बाळ दोस्तों, आपणे आजे पर्यावरणमां अभ्यास करीशुं। तो तेमां जो आपणा देशनी मुख्य ऋतुओ केटली? त्रण। केटली ऋतुओ? त्रण। शियाळो, उनाळो, चोमासुं। शियाळामां ठंडी लागे तो आपणे ठंडीथी बचवा गरम कपडाં पहेरीशुं अने आपणा घर आગળ આપણે તાપણું પણ કરીએ છીએ અને એ તાપણામાં આપણા હાથ પગ આપણે ગરમ કરીએ છીએ। પછી ઉનાળો, ઉનાળામાં ગરમી પડે, ગરમીથી બચવા આપણે ઘરે પંખા અને એસી ચાલુ કરીએ છીએ। પછી સુતરાઉ કપડાં પહેરીએ છીએ, પછી આપણે ઠંડા પીણા પીતા હોઈએ છીએ। એ જ રીતે ચોમાસું, ચોમાસામાં શું પડે બાળ દોસ્તો? વરસાદ। સરસ। તો વરસાદમાં આપણે નાહવાની મજા આવે છે, આવે છે ને બધાને? પછી આપણે પાણીમાં છપછપિયા કરીએ છીએ અને આપણે વરસાદથી આપણે પલળી ના જઈએ તે માટે આપણે છત્રીનો અને રેનકોટનો ઉપયોગ કરીએ છીએ। તો બાળ દોસ્તો, અહીંયા આપણે આપણી ત્રણ ઋતુઓ વિશે જોયું, તો આજે આમાંથી આપણે એક ઋતુ વિશે અભ્યાસ કરવાનો છે। તો બોલો તો કઈ હશે? હા, સરસ। આપણે આજે વરસાદ, આપણે વરસાદ વિશે અભ્યાસ કરવાનો છે। તો આજનો આપણો પાઠ કયો છે? આવરે વરસાદ। સરસ। તો આજે આપણે પાઠ 9 આવરે વરસાદમાં અભ્યાસ કરીશું। જો બાળ દોસ્તો, તમારી ચોપડીનું આ પેજ 59 પેજ, ચલો બધાએ 59 પેજ ચોપડીનું ખોલવાનું છે। તમારે પાઠની શરૂઆતમાં સરસ મજાની કવિ એક વાર્તા આપેલી છે। તો બાળ દોસ્તો, તમને વાર્તા ગમે છે ને? તો ચલો સરસ હું તમને વાર્તા કહીશ। અપ્પુ ખેડા ખાય છે। અપ્પુ કોણ છે? હાથી। હાથીનું નામ શું છે? અપ્પુ। તો અપ્પુ કેળા ખાય છે, અપ્પુને કેળા પસંદ છે, અપ્પુને કેળા ખૂબ જ ભાવે છે। તો બાળ દોસ્તો, જો એવી રીતે અપ્પુને કેળા ભાવે છે એવી રીતે જો અહીંયા વાંદરાભાઈ છે તો વાંદરાભાઈને કેળું ભાવે છે। તો બાળ દોસ્તો, આ રીતે અલગ અલગ પ્રાણીઓના અલગ અલગ ખોરાક હોય છે। જો અહીંયા પોપટ, પોપટ શું ખાય છે? મરચું। પોપટને મરચું પસંદ છે, તો અહીંયા અપ્પુ જે હાથી છે એને કેળા પસંદ છે। તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે। ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો। બાળ દોસ્તો, અપ્પુ હતું એ કેળાનું જે ઝાડ હતું એમાંથી એ પોતે કેળા ખાતો હતો, પણ ઘણા દિવસથી વરસાદ પડ્યો ન હતો। એક દિવસ તેણે જોયું કે કેળાના વૃક્ષ નમી પડ્યા છે। જો આ જે કેળાનું જે વૃક્ષ છે એને પાણી મળ્યું નહીં એટલે એ નમી પડ્યા, એના પાંદડા કરમાઈ ગયા। તો અપ્પુએ જોયું કે જે કેળાનું વૃક્ષ છે એના પાંદડા છે નમી પડ્યા છે। અપ્પુને થયું, મારે મારી સૂંઠમાં પાણી ભરીને લાવવું જોઈએ। અપ્પુને એવું થયું કે હું મારી સૂંઠમાં પાણી ભરીને અને આ કેળાના વૃક્ષને પાઉં તો કેળાના વૃક્ષ લીલા થાય। તો બાળ દોસ્તો, જો અહીંયા અપ્પુની સૂંઠ, તમને ખબર છે હાથીની સૂંઠમાં કેટલું પાણી સમાય, હાથી પોતાની સૂંઠનો કેવી રીતે ઉપયોગ કરે? તો આપણે હાથીની સૂંઠ વિશે થોડું જાણીએ બાળ દોસ્તો। હાથીની સૂંઠ છે એ પોતે એનું નાક છે, હાથીનું સૂંઠ એ હાથીનું નાક છે। તે સૂંઠ દ્વારા શ્વાસ લે છે, પછી તે સુગંધ તે સૂંઠ દ્વારા સુગંધ પારખી શકે છે। પછી બાળ દોસ્તો, એની સૂંઠના આધારે એ વજનદાર વસ્તુ પણ ઉપાડી શકે છે અને એ પાણી પોતે સૂંઠમાં ભરીને પછી મોઢા દ્વારા એ પાણી પીતો હોય છે। તો બાળ દોસ્તો, એ પોતાની સૂંઠમાં 10 લિટર જેટલું પાણી પોતે સૂંઠમાં ભરી શકે છે। તો આ અપ્પુ હતો એ અપ્પુ પોતાની સૂંઠમાં પાણી ભરી લાવવાનો વિચાર કર્યો। તો બાળ દોસ્તો, તમે અહીંયા જાણ્યું કે હાથીની સૂંઠ એ હાથીનું એક નાક છે। તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું, અપ્પુ હતું એ નદી તરફ જવા લાગ્યો। નદીમાં પાણી જોઈ અપ્પુ ખુશ થઈ ગયો, નદી જોઈ અપ્પુ અને એમાં પાણી જોઈ તો અપ્પુ તો આનંદ થઈ ગયું। તેણે ધરાઈને પાણી પીધું, અપ્પુએ તો ધરાઈને
પાણી પીધું. તમે પણ મમ્મી હોય તમને પાણી પીવાની ના પાડે તો તમને શું થાય, હાલ પાણી પીવું, હાલ પાણી પીવું, એવું તમને થાય, એવો અહેસાસ થાય કે મારે પાણી પીવું છે, પાણી પીવું છે. તો પછી તમને મમ્મી જ્યારે પાણી આપે તો તમે એકદમ ધરાઈ ધરાઈને પાણી પીવું ને, એવી જ રીતે અપ્પુએ પણ ધરાઈ ધરાઈને પાણી પીધું. એણે તેના શરીરને સૂંઠમાં પાણી ભરીને સ્નાન કરાવ્યું, એને પોતાના શરીરને પણ સૂંઠ વડે સ્નાન કરાવ્યું. સૂંઠમાં પાણી ભરીને પોતાની સૂંઠ દ્વારા એ પાણી પોતાના શરીર ઉપર નાખ્યું. જો અહીંયા તમે જોતા હશો કે આ ચિત્રમાં હાથી પોતાની સૂંઠ વડે પોતાના શરીર ઉપર બધું પાણી નાખે છે અને પોતે સ્નાન કરે છે. પછી તેણે સૂંઠમાં પાણી ભર્યું, કેળાના વૃક્ષમાં નાખ્યું. પછી અપ્પુ હતો એ પોતાની સૂંઠમાં પાણી ભરી લાવ્યું. બાળ દોસ્તો, આપણે અગાઉ જોયું કે અપ્પુની સૂંઠમાં હાથીની સૂંઠમાં 10 લિટર જેટલું પાણી સમાય, તો હાથીની સૂંઠ પોતે પાણી ભરી અને કેળાની વૃક્ષ બાજુ આવ્યો અને કેળાની વૃક્ષ ઉપર એને પાણી નાખ્યું. પાણી મળ્યું ને કેળાના વૃક્ષ જીવંત બન્યા. પેલા જે કરમાઈ ગયા હતા, મૂંઝાઈ ગયા હતા, તો એ કેળાના વૃક્ષો બધા જીવંત થઈ ગયા, એમાં જીવ આવ્યો. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. જો બાળ દોસ્તો, અહીંયા તમને એક વાર અહીંયા તમને એક શીખવા મળશે કે કેળાનું વૃક્ષ હતું એ અપ્પુને રોજ કેળા આપતું હતું, તો જે કેળાના વૃક્ષ નમી પડ્યા હતા તો એ અપ્પુએ કેળાના વૃક્ષને પાણી પાયું. કેમ પાયું? કારણ કે કેળાના વૃક્ષ હતા તો એ અપ્પુને કેળા આપતા હતા. તો બાળ દોસ્તો, તમે પણ આ રીતે તમે એકબીજાના કામમાં મદદ કરવી જોઈએ. જો આપણને મુશ્કેલી પડે તો બીજા મદદ કરીને, બીજાને મુશ્કેલી પડે તો આપણને મુશ્કેલી એમની મુશ્કેલીમાં આપણે મદદ કરવી જોઈએ. તો બાળ દોસ્તો, આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ. જો કોઈ મુસીબતમાં હોય તો આપણે તેની મદદ કરવી જોઈએ, કે આપણે મોં ફેરવવું જોઈએ નહીં. તો આમાંથી અપ્પુએ કેળાને વૃક્ષ હતા એ કેળા અપ્પુને રોજ કેળા આપતા હતા, તો અપ્પુને થયું કે મારે પણ એને કંઈક આપવું જોઈએ. તો અપ્પુ કેળાના વૃક્ષને પાણી આપે છે અને એ દરરોજ અપ્પુ કેળાના વૃક્ષને પાણી આપતો હોય છે. તો બાળ દોસ્તો, તમે જોયું કે આ અપ્પુ કેળાના વૃક્ષને પાણી પાય અને કેળાના વૃક્ષ કેવા બન્યા, જીવંત બન્યા. તો હવે તમારે 60 નંબરના પેજ ઉપર જોવાનું છે. કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? બાળ દોસ્તો, જો અહીંયા ચિત્ર આપ્યું છે, આ કેળાના વૃક્ષ છે, જો એને પાણી ન મળે તો શું થાય? બધા પાંદડા નમી પડે. કેળાના વૃક્ષને પાણી ન મળે તો પાંદડા નમી જાય, કેળાના વૃક્ષ સુકાવા લાગે અને કરમાઈ જાય છે. બાળ દોસ્તો, જોઈને જો અહીંયા બાજુમાં ચિત્ર આપ્યું છે, જે કેળાના વૃક્ષને પાણી નથી મળતું, કેળાના વૃક્ષ બધા નમી પડ્યા અને કરમાઈ ગયા, મૂંઝાઈ જાય છે. આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? આપણી આજુબાજુ ઘણી બધી વનસ્પતિ ઉગી નીકળે છે, તો એ પાણી ક્યાંથી મળે છે? આપણા ઘર આંગણામાં વૃક્ષો હોય તો આપણે તેને પાણી પીવડાવીએ, પરંતુ રસ્તા પર કે ખુલ્લી જગ્યામાં ઉગી નીકળતા વૃક્ષને વરસાદ દ્વારા પાણી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વૃક્ષના મૂળ જમીનમાંથી પાણી શોષે છે. બાળ દોસ્તો, તમે જોતા હશો કે ચોમાસામાં બધી જગ્યાએ, ઠેર ઠેર જગ્યાએ વનસ્પતિ ઉગી નીકળે છે. કેમ ઉગી નીકળે છે? કારણ કે એમને પાણી મળ્યું, એ પાણી પી અને એમની એ બધી વનસ્પતિ ઉગી નીકળે છે. અને મોટા વૃક્ષો હોય તો એમના જે મૂળ હોય એ ઊંડા ગયા હોય અને પોતે મૂળ દ્વારા પોતે પાણી શોષે છે અને પોતે પાણી એવી રીતે પીવે છે. શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? ક્યાં ક્યાં? બાળ દોસ્તો, તમે પ્રાણીઓને પાણી પીતા જોયા હશે. હા, ઘણા બધા પ્રાણીઓને પાણી પીતા જોયા છે. મેં પ્રાણીઓને નદીઓમાં, તળાવમાં અને કેટલાક હોજમાંથી પાણી પીતા જોયા છે. બાળ દોસ્તો, તમે ગામડામાં જાઓ તો ગામની બહાર હોજ બનાવવામાં આવ્યો છે. જો અહીંયા એક ગાય પાણી પીવે છે, જો એ હોજ છે, તો આવી રીતે લોકો હોજમાં પાણી પીતા હોય છે. તમે કોઈ પણ પાણીને
પાણી પાયું છે તે કઈ રીતે પાણી પીવે છે? હા, અમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓ જેમ કે ગાય, કૂતરો, બિલાડી વગેરે પ્રાણીઓને પાણી પાયું છે. કેટલાક પ્રાણીઓ પાણી, કેટલાક પ્રાણી હોઠનો, કેટલાક જીભનોથી પાણી પીવે છે. બાળ દોસ્તો, તમે જોયું હશે કે કેટલા પોતાના હોઠ દ્વારા પાણી પીવે છે અને કેટલાક તમે જીભ દ્વારા પાણી પીવે છે. તો બાળ દોસ્તો, આ કેવી રીતે ખબર પડે કે કયા પ્રાણી હોઠ દ્વારા પાણી પીવે છે અને કયા પ્રાણીઓ જીભ દ્વારા પાણી પીવે છે? તો બાળ દોસ્તો, જે પ્રાણી શાકાહારી પ્રાણી હોય, જે ઘાસ, રોટલી એ બધું ખાતા હોય, એ પાણી પોતાના હોઠની મદદથી પીતા હોય છે. દાખલા તરીકે ગાય, ભેંસ, બકરી, ઘોડો, આ બધા તમે જોયા હશે, બધા શાકાહારી પ્રાણીઓ છે ને એ બધા જ પોતાના હોઠનો ઉપયોગ કરીને પાણી પીતા હોય છે. પણ જીભની મદદથી જે પાણી પીવે બાળ દોસ્તો, એ માંસાહારી પ્રાણીઓ હોય. તમે જોયું હશે કૂતરું, બિલાડી, પછી વાઘ, સિંહ, ચિત્તો, આ બધા એ પોતાની જીભનો ઉપયોગ કરીને પાણી પીતા હોય છે. તો આ રીતે શાકાહારી અને માંસાહારી પ્રાણીઓને આધારે આપણે કહી શકીએ કે કયા પ્રાણી હોઠ દ્વારા પાણી પીવે છે, કયા પ્રાણી જીભ દ્વારા પાણી પીવે છે. તો તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ, તમારા ઘરમાં જો બિલાડી હોય તો એ દૂધ કેવી રીતે પીવે છે? જીભ દ્વારા. તો તમે જોજો કે કૂતરું, બિલાડી આ બધા પોતાની જીભનો ઉપયોગ કરીને પાણી પીશે. પણ ગાય, ભેંસ એ હોય, એ બધા આપણા એ લોકો હોઠનો ઉપયોગ કરીને પાણી પીવે છે. તો બાળ દોસ્તો, જો અહીંયા તમારું 60 નંબરનું પેજ છે, એમાં 4 પ્રશ્નો આપેલા છે, નીચે ખાલી જગ્યાઓ આપેલી છે, તો બાળ દોસ્તો, તેમાં તમારે પહેલાં મેં અગાઉ જે ચર્ચા કરી પ્રશ્નો, એ પ્રશ્નોના અહીંયા જવાબ લખવાના છે. તમે વાંચ્યું કે અપ્પુએ કેળાના વૃક્ષોને પાણી પાય, પણ બીજા વૃક્ષો પણ ક્યાંથી મેળવે છે? બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? વૃક્ષો મોટા ભાગે વરસાદથી પાણી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે. બાળ દોસ્તો, વરસાદ પડે છે એટલે વૃક્ષો બધા આમ નઈ તૈયાર થયા હોય ને એવા લાગે. જો વરસાદ ન પડે તો વૃક્ષો ઉપર બધી ધૂળ જામી ગઈ હોય ને એવું લાગે. પણ જો જેવો વરસાદ ધરતી ઉપર પડે છે, એવા સરસ મજાના બધા વૃક્ષો કેવા લાગે? લીલાછમ થઈ જાય છે. તમે જોયું હશે આ કુદરતી દ્રશ્ય, એ દ્રશ્ય જોવા લાયક હોય છે. અત્યારે આપણે ચોમાસું ચાલે છે, અત્યારે વરસાદ પડે છે, તો તમે જોજો કે તમારી આજુબાજુ ઝાડવા હોય, વૃક્ષો હોય, તો તમે જોજો કે ઝાડવા કેવા સરસ લીલાછમ થઈ જાય છે. તો બાળ દોસ્તો, આપણે આ વરસાદને લગતી એક સરસ મજાની કવિતા આના પછીના વિડીયોમાં જોઈશું. તો તમારું આજનું ગૃહ કાર્ય શું હશે કે ચોપડીમાં પેજ નંબર 60 લખવાનું છે. બાળ દોસ્તો, તમે આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. હવે આના પછી આપણે બીજા વિડીયોમાં જોઈશું.